धीरेन्द्र आदेजा कॉमेडी शो यूट्यूब चैनल ने सब्सक्राइब करो। थैंक यू। तबियत तो एकदम फर्स्ट क्लास था, पर आ थोड़ू का शक्ति जेवू सा आ आखो श्रावण महीनो करियो ने मैं एटले हां आई आई चकुड़ी हां करू हां फोन केम छे मने मजा में सो पण तनाव થઈ જુ છમ એટલે લેવાઈ જઈ સા હા હું કઈ જી તું તો અરે એ તો મેં પેલું શ્રાવણ મહિનો કર્યો ને એટલે શ્રાવણ મહિનો કર્યો તો એમાં હું કઈ થોડી જવાનું હોય તો હું કેવી રીતે કર્યો એક ટાઈમ જમીને ને ના 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 નકોળું નકોળું એટલે આ પેલું ફ્રૂટ ને કેળાં સફરજન ને રાજગ્રોહ આ બધું ઝાપટી ઝાપટી ના ના આવા તો કઈ શ્રાવણ મહિના વળતા હશે આખો દિવસ ઝાપટી ને ભલે મેં જેવો કર્યો એવો પણ તારા જેવું તો નહીં ને મારા જેવો એટલે મેં શ્રાવણ મહિનો કર્યો તો એટલે તે શાના ઉપર કર્યું ચોખ્ખા ઘી ઉપર એટલે તે ચોખ્ખું ઘી પીધું ઓ મૂરખની સરદાર ચોખ્ખું ઘી તો એકલું પીવાતું હશે મેં જે બધું બનાવ્યું ને એમ કે શીરો પછી આ લાડુ પછી બુંદી એ બધું ચોખ્ખા ઘીથી મેં તો ખીચડી બનાવી ને એમાંય નાખ્યું ઘી અને આ શાક દાળ બધું આ ઘીથી જ વઘાર કર્યો એટલું ચોખ્ખા ઘીથી જ બનાવી બોલ તાર જેમ નહીં ભચડ 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 હા દેખાય છે એ જશી કૃષ્ણ મગુબે આવો આવો મહારાજ તમે બાકી ટાઈમ ટુ ટાઈમ આવી જાવ છો ઓહો સકુબેન ની એજ બેટા છે એમ ને બેસો બેસો ઉભરો ચાલો કર દઉં આજે તો કરું મંગુ બેન ના મહારાજ હું કાગળ લઈને આવશું બેસો તમે સારું છે અમારે લો મહારાજ કરી લો ચોલો બેન તમે કાગળ પર કેમ કરાવતા હશો ખબર નહીં મહારાજ તમે હવે તમારા ચોલ્લાથી મતલબ છે ચોલ્લો કરવાથી કે દક્ષિણાથી લો તમારી દક્ષિણ આભાર જય શ્રી કૃષ્ણ કાગળ ઉપર કેમ ચાંદલો કરાવતી હશે એમને એમ તો ના કરાવે કઈક તો રહસ્ય હશે જ હા કાગળ પર ચાંદલા કરાવવાથી કઈક લાભ મળતું હશે આવા દવા મહારાજને આપણે કાગળ પર ચાંદલો કરાવીએ સોનકી ચમમ બારો બાર આય આય ઓ માં આય આય એ બાજુ જઈએ આ ગયણો મૂકી આવી બરાબર બાકી સુન કે તારા હારું છે આ જીન્સન બિન્સન બધું પહેરે છે આ તારા આવું કોઈ બોલતી નહીં બોલે તો ખરી તો શ્રાવણી પણ તારો વટ જબરો છે જોરદાર હા કહું છું આ તે પેલો શ્રાવણ મહિનો કે એવું કશું કર્યું નતું ના ના હો બરોબર બરોબર કરતી બરતી નહીં આ લોકોના હવાદે નહીં આવવાનું હા ને એક તો સતું આવડી અને આ શ્રાવણ મહિના કરો તો હપુચી ખોવાઈ જાય મારાય તો ઉપવાસ થાય જ નહીં ને બરાબર લા ટીકા મહારાજ આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી આવો સોનલબેન ટીકો લગાવી દઉં ના ના ઘરે આવજો ને મહારાજ અત્યારે હું દક્ષિણા નહીં લાવી ઘરે આવજો સારું અલા હું પેલું કાગળ લેતી આવું લો આ કાલ કર્યો તો એના ઉપર જ કરી દો તારે હું બધું
બધી પંચાયત ભાઈ તું તારું કામ કર ને હું તાર જેમ નવરી નહી મારે ઘણો કામ છે જાવડ અતર કે શ્રાવણ મહિનો કર્યો લાગે છે તને શ્રાવણ મહિનો કર્યો હોય એવું એ જ તો જો ને કેવી થઈ છે શ્રાવણ મહિનો કર્યો જવા દે ને એ તો સાવ જ ઉઠી છે બોલ બીજું શું કહેતી હતી બીજું તો કંઈ નથી કહેતી પણ પેલા ટીકા મહારાજ આવે ને તો કપાળના બદલે કાગળમાં ચાંદલા કરાવતી હતી એ હા કાલે બી એને કપાળના બદલે કાગળ ઉપર ચાંદલો કરાવતો એ સુરકી તને કંઈક આઈડિયા આવે છે મંગુ આવું શું કામ કરતી હશે શી ખબર એને કંઈ ફાયદો થતો હોય તો જ ને હા ફાયદા વગર તો મંગુ આવા નાટકો કરે જ ના ચલો આપણે બી એવું કરીએ હવે ટીકા મહારાજ પાસેથી કાગળમાં ચાંદલા કરાવીએ અને પછી જોઈએ આપણાને કેટલો ફાયદો થાય છે હજી સુધી મહારાજ ક્યાં ના આવ્યા એ જય શ્રી કૃષ્ણ સુનંદ આવો મહારાજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હાલો ટીકો કરી લો ના ઉભો હું કાગળ લેતી આવું થયું છે શું આ ગામમાં જેને જોઈએ કાગળ પર ટીકો કરાવે છે થોડા વધારે ચાંદલા કરો ને હું 21 રૂપિયા આપીશ તમને દક્ષિણા લો ખુશ લો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ કેમ નહીં આવે સુધી રોજે તો આવી જાય છે સીતારામ સીતારામ કેમ છે મહારાજ જય શ્રી કૃષ્ણ ચકુબેન કેમ છો લાવો ચાંદલો કરી દો લો આના ઉપર કરી દો અરે કાગળ પર કઈ ચાંદલો કરાવો છો એ માથા પર કરાવો અરે ના વાંધો નહીં મહારાજ કાગળ ઉપર કરી દો અરે આ છે શું મંગુબેને બી કાગળ પર ચાંદલો કરાવ્યો પેલા બેન ના ત્યાં ગયો એમણે બી કાગળ પર ચાંદલો કરાયો હવે છકુબેન બી કાગળ પર ચાંદલો કરાવવાનું કે છે છોડો ને મારે શું કર દો મહારાજ હું તમને 21 રૂપિયા દક્ષિણા બી આપીશ કાગળ પર કરી દે અને હા બે ચાર વધારે કરજો ને સેજ પાંચ કરી આપું છું બસ ખુશ હા લો મહારાજ આ તમારી 21 રૂપિયા દક્ષિણા ચલો ચકુબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ મહારાજ કાલે બી આવજો કાલે બી 21 રૂપિયા દક્ષિણા આપીશ હા હા હવે મારા 5 ચાંદલા થઈ ગયા હવે તો ફાયદો જ ફાયદો જ છે અરે આય આય ચકુડી હું તારા ઘરે જવાની હતી મારા ઘરે આવવાની હતી કેમ જવા દે ને પેલા મહારાજ ચાંદલા કરાઈ કરાઈને કાગળિયા ભરાઈ ગયા અને દક્ષિણા આપી આપીને તો મારા ખિસ્સાય ખાલી થઈ ગયા પણ કોઈ ફાયદો થયો નહીં તને કંઈ ફાયદો થયો ના રે ના મને કંઈ ફાયદો થયો નહીં મારે આટલા કાગળિયા ભરાઈ ગયા પણ આ સુનકી આ મંગુ આવું શું કામ કરતી હશે એ તો મંગુ જ જાણે ચલ આપણે એને પૂછીએ એને પૂછીશું તો જ ખબર પડશે શું જોલ છે આમાં હા ચલ સંકોચ થાય છે એવો શું કામ કર્યા છે કે સંકોચ થાય છે એટલે એવું કઈ નહીં કર્યું આ તો આ પેલા દિવસે ટીકા મહારાજ આવ્યા હતા યાદ છે એ તો રોજ આવે છે તે પેલું કાગળ પર ચાંદલો કરાયો હતો એ શું કામ કરાયો હતો અચ્છા તો તમારા લોકોની પીર હજી પેલી કાગળમાં ચોલ્લામાં જ અટકી રહી જાઓ
મેં તે દિવસે તમને લોકોને કીધું હતું કે મારે છે ને આ કાગળમાં ચોલ્લા કરાવું, આ પીઠ પર કરાવું, તપેલીઓ પર કરાવું, મારે જો કરાવું હોય તો ચોલ્લા કરાવું, તમને લોકોને હું હા હેની આટલી પંચાયત છે, તમે કરાવો. કરાયા ચો કરાયા અમે બી તારી જેમ કાગળ પર ચોલ્લા કરાયા કરાયા આ તો થઈ ગયું, કરાયા તો કરાયા. એટલે એમ નહીં પણ તને કંઈક ફાયદો થાય છે, એનાથી કંઈક લાભ મળે. કોણે કીધું તો કાગળ ઉપર ચોલ્લા કરાવવાથી ફાયદા થાય? એટલે અમને એવું લાગ્યું કે તને ફાયદો થતો હશે, લાભ થતો હશે, એટલે અમે ચોલ્લા કરાયા. અરે ગોળીઓ, એટલે તમે મારું જોઈ જોઈ મારા રસ્તે ચાલી ચાલી ના ચોલ્લા કરાયા? હા, એટલે હવે મારે તમને લોકોને કહેવું જ પડશે, નહીં તો આ તમારા જે કાગળના ઠોકડા છે ને એ વધતા જશે અને તમારા ખિસ્સા ખાલી થતા જશે, અને પેલા મહારાજનું બે માળનું ઘર છે ને એ ચાર માળનું થઈ જશે. એટલે મારે હવે તમને કહેવું જ પડશે. તો હું હભળો, આ મારા ઘરવાળા જે છૂટાછેડા થયા એનું નામ શું હતું? લાલભાઈ. હા લાલભાઈ, આ લાલ કલર, લાલ વસ્તુઓ, તારથી જ મને એના ઉપર એટલો કાર છે ને, એટલો હું આ ટીકો નહીં કરાવતી લાલ કલરનો. તો પછી કાગળમાં કેમ કરાવે છે? હા એ તો પેલું મહારાજ આમ હાથ લોબો કરીને ટીકો કરે તો આપણે એટલે પાછા ના વળાય, એટલા કહેવાય છે ને કે લક્ષ્મી ચોલ્લો કરવા આવે તો મૂઢું ધોવા ના જવાય, એટલે એમનું મન રાખવા માટે હું પેલા કાગળ ઉપર કરાવી દઉં છું, કાગળ વાળી હું મંદિરમાં મૂકી દઉં છું. જોયું જોયું કોઈ દાસ તમે મારા આ લુગડો કોઈ દાસ લાલ જોયો? મેં કોઈ વસ્તુઓ પહેરી છે, ચપ્પલ કોઈ દાસ લાલ પહેરે, આ આ રીબીનો નાખું છું એ કોઈ દાસ લાલ જોઈ? એટલા નહીં પહેરતી, મને નફરત છે લાલ કલરથી, લાલ વસ્તુઓથી. જાઓ તાન તમે જવાબ મળી ગયા હોય તો. તમારો હસબન્ડોના નામ તો લાલભાઈ એવું કહ્યું નહીં ને? જાઓ તાણ. ગમ્યું ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી આવી રીતે છે ને કોઈના વાદે ના ચડતા. હું એમ પૂછું છું, આ લાલભાઈ તમારા ગામ બાજુ નહીં ફરતો ને? ફરતો હોય ને તો હરણ કૂટી મારજો. બહુ હેરાન કરીશ, અને મારે હેરાન કરવાનો ટાઈમ આવ્યો તો સુધા સેડા કરીને જતો રહ્યો, મારજો મારો બનનો એને.